गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 4 पर्यावरण એટલે કે મારી આસપાસ, પ્રકરણ 16 કામનો મહિનો. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિવિધ પક્ષીઓ પોતાનો માળો કઈ રીતે બનાવે છે અને શું કામ કરે છે તે વિશે આપણે માહિતી મેળવી હતી. આજે આપણે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. જ્યારે બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે, એટલે કે માળો છોડીને જતા રહે છે. તો આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવી પડે તો અનુમાન કરો. તો પક્ષીઓ માળા ફક્ત ઈંડા મૂકવા બનાવે છે. ઈંડામાંથી બચ્ચા બહાર આવે પછી બચ્ચા મોટા થઈ જાતે ઉડતા, જાતે ખોરાક મેળવતા થાય છે ત્યારે તે માળો છોડી દે છે. ધીરે ધીરે પોતાના માતા પિતાનો સાથ છોડી દે છે. આવી જ પરિસ્થિતિ આપણને થાય તો આપણે પક્ષીઓની જેમ સ્વતંત્ર રીતે જીવી શકતા નથી. બાળપણથી જ ઘર છોડી દેવું પડે તો સારું શિક્ષણ, સારો ખોરાક, સારું ઘર, ભૌતિક સુવિધાઓ તથા અન્ય જરૂરિયાતો પૂરી પાડી શકીએ નહીં. પશુ પંખીઓ જે રીતે જીવે છે તેવું જીવન આપણે જીવવું પડે. માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાઓએ રહે છે. કેટલાક વૃક્ષો પર, કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક અને કેટલાક જમીન પર રહે છે. બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે, જેમ કે જમીન પર, જમીનની અંદર, પાણીમાં અને વૃક્ષો પર. આવી રીતે દરેક પક્ષીઓ તેમની જુદી જુદી જગ્યાએ રહેઠાણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક પક્ષીઓના પંજા આપવામાં આવ્યા છે, જેમનો જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના ઉપયોગ થાય છે. પહેલો જે પંજો આપવામાં આવ્યો છે તે પંજો પાણીમાં તરવા માટે ઉપયોગી થાય છે. બીજો જે પક્ષીનો પંજો છે તે વૃક્ષની ડાળીઓ પકડવા માટે ઉપયોગી છે. ત્રીજો જે પંજો છે તે ખોરાક ઝડપવા અથવા તો શિકાર કરવા માટે ઉપયોગી છે. ચોથો જે પંજો છે તે જમીન પર ચાલવા માટે ઉપયોગી છે. અને પાંચમો જે પક્ષીનો પંજો છે તે વૃક્ષ પર ચડવા માટે ઉપયોગી છે. હવે આપણે જોઈએ પક્ષીની ચાંચ. ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની હોય છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ જે પક્ષીની ચાંચ આપવામાં આવી છે તે માંસ ફાડવા અને ખાવા માટે ઉપયોગી છે. બીજી છે તે વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા માટે ઉપયોગી છે. ત્રીજી જે પક્ષીની ચાંચ આપવામાં આવી છે તે ફૂલોનો રસ ચૂસવા માટે ઉપયોગી છે. ચોથી જે પક્ષીની ચાંચ છે તે છીછરા પાણી અને કાદવમાંથી નાના નાના જીવજંતુ શોધવામાં ઉપયોગી બને છે. પાંચમી જે ચાંચ આપવામાં આવી છે તે બીજ તોડવા અને વાટવા માટે ઉપયોગી છે. છઠ્ઠી જે ચાંચ છે તે ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે ઉપયોગી બને છે. હવે આપણે જોઈએ પ્રાણીના દાંત. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું છે કે પ્રાણીઓને, દરેક પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે. તો સૌ પ્રથમ છે ગાયના દાંત. તો ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે અને બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે. બીજું છે બિલાડી. તો બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે. ત્રીજું છે સાપ. તો સાપને વાંકા અને તીક્ષ્ણ દાંત હોય છે, પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી. સાપ પોતાનો ખોરાક આપોઆપ જ ગળી જાય છે. ચોથું છે ખિસકોલી. તો ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે, એટલે કે જે તે જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેના દાંતમાં વધારો થયા કરે છે અને તેમના લાંબા દાંત વડે વસ્તુઓ કોતરવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે વિવિધ પ્રકારના પ્રાણીઓના દાંત વિશે જોયું. તો તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો
અને લખો. સૌ પ્રથમ છે તમારી ઉંમર, ત્યારબાદ છે તમારા દાંત કેટલા છે તે તમારે લખવાનું છે. તમારો કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે તો કેટલા તે પણ તમારે લખવાનું છે. તમને કેટલા નવા દાંત આવ્યા છે તો તે તમારે લખવાનું છે. તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી તો તે પણ તમારે જાતે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે દાંત વિશે વધારે શોધો. તો તમારા મિત્રના દાંત જુઓ. શું તે જુદા પ્રકારના દાંત છે? તમારી નોટબુકમાં એક આગળનો અને પાછળનો દાંત દોરો. આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા મિત્રના દાંત જોઈને તે દાંતના ચિત્ર દોરવાનું છે અને તે બંનેમાં આપણને તફાવત જોવા મળે છે. જેમ કે આગળનો જે દાંત હોય છે તે પાતળો હોય છે અને પાછળનો દાંત પહોળો હોય છે, તેને દાઢ કહેવામાં આવે છે. હવે કલ્પના કરો, જો તમારે આગળના દાંત ન હોય, બંને ઉપર અને નીચે, તો તમે જામફળ કેવી રીતે ખાઓ? અભિનય કરી બતાવો કેવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો, ખાવાની કોઈ પણ વસ્તુને તોડવા માટે આપણે આગળના દાંતનો જ ઉપયોગ કરીએ છીએ. જો આપણને આગળના દાંત ઉપર નીચે ન હોય તો જામફળના ટુકડા કરી શકાતા નથી, તેથી જામફળ જાતે ખાઈ શકીએ નહીં. બીજું છે, તમારે આગળના દાંત છે પરંતુ પાછળનો એક પણ દાંત નથી. તમને કોઈ રોટલી આપે છે તે તમે કેવી રીતે ખાશો તે બતાવો. તો વિદ્યાર્થી મિત્રો, ખાવાની કોઈ પણ વસ્તુને આગળના દાંત વડે તોડે છે, પરંતુ તે વસ્તુને ચાવવા માટે તો પાછળના દાંતની જ જરૂર પડે છે. એટલે આગળના દાંત હોય અને પાછળના દાંત ન હોય તો આપણે રોટલીના ટુકડા કરી શકીએ છીએ, પરંતુ તેને ચાવી શકીએ નહીં. રોટલી ચાવ્યા વિના જ ગળામાં ઉતારવી પડે, જે પચાવવામાં મુશ્કેલ બને છે. તમારા મોંમાં એક પણ દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો? તો વિદ્યાર્થી મિત્રો, જો આપણા મોંમાં એક પણ પ્રકારનો દાંત ન હોય તો આપણે ખાલી પ્રવાહી પ્રકારની વસ્તુઓ ખાઈ શકીએ. જે વસ્તુ મુલાયમ અને દાંત વગર પેટાથી ચાવી અથવા તો દબાવી શકાય તેવો ખોરાક ખાઈ શકીએ. જેમ કે દાળ, ભાત, શીરો, રબડી, જ્યુસ તથા મોસંબી, નારંગી, ચીકુ, પપૈયા જેવા ફળ ખાઈ શકીશું. તમારે દાંત ન હોય તો તમે કેવા લાગો તેનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. ઘરડા માણસો પાસેથી જાણો, જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે દાદા દાદી હોય છે તેમની ઉંમર વધતા તેમના દાંત પડી જાય છે. તો તેમની પાસેથી આપણને જાણવા મળે છે કે તેઓ સિંગ, ચણા, બાજરીનો રોટલો, ભાખરી, ફરસી પૂરી, કાચા ફળફળાદિ, સૂકો મેવો, સલાડ, પાપડ વગેરે કઠણ પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર તમારે દોરવાનું છે અને તેના શરીરના ભાગોનો પણ નિર્દેશ કરવાનો છે.